ને મિત્રો, મજામાં મિત્રો, આપણે જીકેની અંદર ઊંડાણમાં પ્રશ્નો જોઈ રહ્યા છીએ. એમાં બારમા ધોરણની અંદર જે સંચારનું ચેપ્ટર છે એમાં રેડિયોની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી, આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ક્યાં સ્થપાયેલું, રેડિયોનો આવિષ્કાર કઈ સાલમાં થયો હતો, ઓલ ઇન્ડિયા રેડિયો નામ કઈ સાલમાં રાખવામાં આવ્યું, આ બધા પ્રશ્નોના જવાબ ફટાફટ જોઈએ છે ને. તો આવો, તમારા માટે વાર્તા દ્વારા બધા પ્રશ્નોના જવાબ રેડી થશે. પણ તમારે યાદ રાખવાનું છે કે વાર્તા પછી હું તમને જે આ ટેસ્ટ લઈશ એમાં તમારે વધુમાં વધુ કેમ માર્ક્સ આવે. આર યુ રેડી? તો મિત્રો, આજનો ટોપિક છે રેડિયો. જી હા, રાડું પાડતો રેડિયો. મિત્રો, રેડિયો તમે બહુ વર્ષો પહેલાં પપ્પાને કે દાદાને પૂછશો તો ખબર પડશે, રેડિયો તો એક આખું એક ઘરેણું ગણાતું. લોકો પાસે ખાસ મનોરંજનની વાત નહોતી ત્યારે સૌ પ્રથમ રેડિયો આવ્યો, તો એની જે જાહોજલાલી હતી વાત અલગ હતી. લાયસન્સ લેતા લોકો, લાયસન્સ સરકાર આપતી અને તો જ તમે રેડિયો રાખી શકતા. તો વાર્તાનું શીર્ષક છે રાડું પાડતો રેડિયો. મિત્રો, વાત એટલી જ છે કે હવે પ્રશ્નો કોન્સ્ટેબલમાં, તલાટીમાં કે કોઈ પણ જગ્યાએ પૂછાય કે જીપીએસસીમાં, આપણને દરેક પ્રશ્નની અંદર સિક્યોરિટી સાથે જવાબ આવડવો જોઈએ. તો રાડું પાડતો રેડિયો શું કામ? તો શીર્ષક એટલે જ રા એટલે તમને 21 દેખાઈ રહ્યા છે અને બિલકુલ સાચું છે, 1921માં એનું સંશોધન થયું હતું. હવે આ રેડિયો તો હતો, એમાં માર્કો નહોતો અને વોલ્યુમની જગ્યાએ ઇડલી જેવું લાગતું હતું. ફરીથી, રાડું પાડતો રેડિયોમાં રા એટલે પકડી લીધું છે, માર્કો નહીં. યસ, તમે સાચા છો, ઇટાલીના વૈજ્ઞાનિક માર્કો ની, માર્કો નહીં એટલે માર્કો ની, અને ઇડલી, ઇડલી જેવું વોલ્યુમ એટલે યસ, તો બિલકુલ સાચું છે, ઇટાલી. હવે 2, 4, 3, 6 ને 21 વાર ટ્રાય કરી હે, તો પણ રેડિયો વાયગો નહીં. શરૂઆતમાં લીધો 2, 4, 2 ના ડબલ 4, 3, 6, 3 ના ડબલ 6, 21 વાર ટ્રાય કરી. મિત્રો, આ બહુ સંખ્યા યાદ રાખવાની છે, 2, 4, 3, 6, 21, તો બહુ જરૂરી છે. 1921 તો તમને યાદ રહી ગયું છે, પણ આ પણ તમે યાદ રાખશો. સાથે સાથે બીજી એક પણ વાત યાદ રાખવાની છે, અને એ છે ક્લબમાં રેડિયો, એનો પ્રારંભ, ભારતમાં પ્રસાર, ઓલ ઇન્ડિયામાં આકાશવાણી. તો અહીં પણ આપણે ફોકસ કરીશું. મિત્રો, ક્લબમાં રેડિયો, પ્રારંભ, ભારતમાં પ્રસાર, ઓલ ઇન્ડિયામાં આકાશવાણી. ફરીથી, ક્લબમાં રેડિયો, પ્રારંભ, ભારતમાં પ્રસાર, ઓલ ઇન્ડિયામાં આકાશવાણી. તો આટલું યાદ રાખશું શું કામ, કે એ ક્રમ છે. તમે જુઓ કે 1921 ઇટાલીમાં જે શો થયો એમાં 2, 4, 3, 6 ને 21 હે ને, તો 2, 4, 3, 6, 21 તમે ઉમેરતા જશો એમ બધી સાલ મળી જશે તમને. અને એ સાલ બહુ જરૂરી છે, કારણ કે ઇટાલીના શોધ પછી 2 જ વર્ષ પછી ક્લબ રેડિયો જે મુંબઈની અંદર શરૂઆત થઈ, ત્યાર પછી 4 વર્ષ વહી ગયા પછી 1927માં રેડિયોનો પ્રારંભ કર્યો. એમાં મુંબઈ અને મુકો એટલે મુંબઈ અને કોલકાતા ત્યાં સરકારી ટ્રાન્સમિશનથી શરૂઆત થઈ. અને જ્યારે 3 વર્ષ પછી 1930 તો ભારતીય પ્રસાર સેવા, નામ જો, ભારતીય પ્રસાર સેવા, તો એ તદ્દન સરકારી નિયંત્રણ હેઠળ એ શરૂઆત થઈ ગઈ. અને પછી 6 વર્ષ પછી એટલે કે 1936માં AIR, ઓલ ઇન્ડિયા રેડિયો, જેની વ્યાપક શરૂઆત થઈ. અને મિત્રો, 1957, જો એમાં 21 ઉમેરી દીધો છો એટલે 1957 ત્યારે આકાશવાણી. ઇઝ ઇટ ઓકે? ફરીથી, 1921, 1923, 1927, 1930, 1936, 1957 ક્રમ યાદ કેવી રહ્યા છો? તો ઇટાલીમાં શોધ થઈ 1921 યાદ રહી ગયું છે, બરાબર. રેડિયો, રાડું પાડતો રેડિયો, રા એટલે 21. તો સિમ્પલ ક્રમે ખ્યાલ આવી ગયો છે, કારણ કે પહેલાં ક્લબમાં રેડિયો, રેડિયો પ્રારંભ, ભારતમાં પ્રસાર, ઓલ ઇન્ડિયામાં આકાશવાણી. તો ઓલ ઇન્ડિયા એટલે AIR. આટલું ક્લિયર. બીજી એક વાત છે કે રેડિયો 18 વર્ષના હોય ને એ 7-7 દિવસ સાંભળી શકતા હતા. અને ટ્રાન્સમિશન, ફરીથી, રેડિયો છે એ 18 વર્ષના હોય 7-7 દિવસ સાંભળતા, અને ટ્રાન્સમિશનમાંથી જ્યારે પ્રસારણ થતું હતું તો એ કાંઈ નહોતા સાંભળી શકતા, ભલે હતા 18 વર્ષના. તો આ તમે એક ક્રમ યાદ રાખશો, 187, 180, તો તમને ખ્યાલ આવી જશે. 187 એટલે તો રેડિયો સ્ટેશન કેટલા છે, તો 187, અને ટ્રાન્સમિશન કેટલા છે, તો 180. બીજું પણ છે કે ત્યાં એસી છાનું સાંભળે, કે એક જગ્યાએ રેડિયો રાખ્યો છે ત્યાં એસી છે અને છાનું છાનું સાંભળે છે. તો ફરીથી, ત્યાં એસી એટલે 83 યાદ રાખજો, જે વિસ્તાર છે, કે તમને આનંદ થશે કે ભારતની અંદર 83% વિસ્તારની અંદર રેડિયો પહોંચી ગયો છે. અને છાનું સાંભળે એટલે 96, તો 96%ની અંદર એ જે છે એ વ્યક્તિઓ, મતલબ કે માણસોની પણ ઉપલબ્ધિ 96%ની. તો વાત આટલી જ હતી, તમને ખ્યાલ આવી ગયો છે. 2, 4, 3, 6, 21, ક્લબમાં રેડિયો, રેડિયો પ્રારંભ, ભારતમાં પ્રસાર, ઓલ ઇન્ડિયા આકાશવાણી, રેડિયો 18 વર્ષના 7-7 દિવસ, ટ્રાન્સમિશનવાળા 18, 0, ત્યાં 80, 83%,
અને 96 એટલે 96%, તો 96% વસ્તી સુધી, વિસ્તાર અને વસ્તી, તો વિસ્તાર 83% આવરી લે છે અને વસ્તી છે 96% આવરી લે છે. ઇઝ ઇટ ઓકે? ફરીથી ડિટેલમાં જોઈ લઈ, પણ આપણને રેડિયોની, રાડુ પાડતા રેડિયોની વાત બરોબર યાદ રહી ગઈ છે અને આના આધારિત પ્રશ્નો પૂછાય છે, એક પણ ભૂલ પડવાની નથી. તો મિત્રો, હવે તમે ટૂંક નોંધ પણ લખી શકશો અને રેડિયોની ઝીણામાં ઝીણી વિગત તમે સ્પષ્ટ અને ક્લિયર કટ એક માર્ક કોઈ પણ રીતે આડોઅવળું પૂછશે તમને આવડી જશે. કારણ કે ધોરણ 12ની અંદર જે સંચારનો જે સંચાર માધ્યમ છે એને લગતું જે આખું ચેપ્ટર છે એમાં આપણે જાણીએ છીએ કે રેડિયો છે એ સામૂહિક સંચારનું માધ્યમ છે. એમાં પણ એ આધુનિક છે, કેમ કે વીજાણુ માધ્યમ છે, ઇલેક્ટ્રોનિક જે કહેવાય ને એ મીડિયા છે. તો આધુનિક સમૂહ સંચાર માધ્યમનો એક ભાગ જેમ રેડિયો, ટીવી, ટેલિફોન, એ રીતે રેડિયો છે એની ડિટેલમાં તો આપણે શીર્ષક રાખ્યું હતું રાડુ પાડતો રેડિયો. એમાં રા ઘણી વખત તમે 21 અહીંયા પણ રેડિયોમાં પણ તમે લખી શકો છો. આપણું ધ્યાન છે 1921 અને આ 1921 એ શું? તો કે એ શોધ છે. બીજી વાત કે ક્યાં? તો કે ઇડલી જેવો આકાર, ઇડલી એટલે આ વોલ્યુમ ઇડલી જેવું, પણ આપણે ઇટલી ઇટલી યાદ રાખવું છે. અહીંયા જો માર્કો પણ કર્યો નથી, પણ માર્કો નહીં એટલે શું? તો કે માર્કો નહીં, તો આપણે આ નામ યાદ રાખવા હતા. તો 1921 માર્કોની વૈજ્ઞાનિક અને પહેલું જે રેડિયો વાગ્યો નહીં 2, 4, 3, 6 અને 21, તો આ ક્રમ યાદ રાખશું 2, 4, 3, 6, 21 જે આપણે 1921માં એડ કરવાના છે. તો વાગ્યો ને એટલે ઇંગ્લેન્ડ મોકલી દીધું હતું, ત્યાં વાગ્યો, એનો અર્થ કે પહેલું આકાશવાણીનું સૌ પ્રથમ કેન્દ્ર ક્યાં થયું હતું, તો તમને હવે ક્લિયર છે, ઇંગ્લેન્ડમાં. તો મિત્રો, આજે આપણે વિચાર્યું હતું કે ક્લબમાં રેડિયો એટલે પહેલી વખત, એટલે તમને ખબર જ છે કે એમાં બે ઉમેરશો 1921માં એટલે ક્લબમાં રેડિયો, પછી તો કે રેડિયો પ્રારંભ થયો, પછી તો કે ભારતીય પ્રસાર, પછી તો કે ઓલ ઇન્ડિયા રેડિયો, પછી તો કે આકાશવાણી, જે ક્રમશઃ છે એ આપણે આજે 2, 4, 3, 6 2 ના 4, 3 ના 6 અને 21 વાર તો એનો આપણે ઉપયોગ કરવાના છે. તો રેડી? તો ફરીથી એક વખત નજર કરી લઈએ. તો હવે આપણી પાસે 1921 જે બેઝ છે, જે રેડિયોની શોધ માર્કોની ઇટાલીમાં, પછીમાં બે ઉમેરીએ છીએ 1923 જે ભારતની અંદર મુંબઈની અંદર સૌથી પહેલાં ક્યાં થયું હતું, કે મુંબઈની અંદર, એ પણ ખાનગી સ્વરૂપે હતું ક્લબ રેડિયો તરીકે, એ પણ હવે આવડે છે. પછી 4 વર્ષ ઉમેરાવી દીધા, તો રેડિયો પ્રારંભ થયો ક્યાં? તો કે મુંબઈ અને કોલકાતા, એમાં એ બંને સરકારી ટ્રાન્સમિશન હતા મુંબઈ અને કલકત્તાથી. પછી શું થયું? તો 3 વર્ષ પછી 1930 હે ને, તો એ સરકારનું ટોટલી સંચાલન નિયંત્રણ લઈ લીધું અને નામ પણ આપી દીધું ભારતીય પ્રસાર સેવા, ભારતીય પ્રસાર સેવા. તો 1930ની અંદર ત્યાર પછી શું થયું? તો 6 વર્ષ ઉમેરી દીધા, કારણ કે 2, 4, 3, 6 તો 1936ની અંદર આપણને ખબર છે કે ઓલ ઇન્ડિયા રેડિયો. તો 1936ની અંદર ઓલ ઇન્ડિયા રેડિયો જે નામ બદલી નાખ્યું ભારતીય પ્રસાર સેવામાંથી અને વ્યાપક શરૂઆત થઈ ગઈ. અને 21 વર્ષે એટલે કે 1957ની અંદર આકાશવાણી એવું નામ આપી દીધું. હવે તમે જાણો છો એક વધારાની વાતે કહી દઉં કે અત્યારે 40 વર્ષ જો અમે ઉમેરી દઉં એટલે કે 1957માં પ્રસાર ભારતી એવી સ્વાયત્ત સંસ્થા પણ સરકારે આપી દીધી, જે ટેક્સ્ટબુકમાં નથી પણ નમસ્તે તમારી જાણકારી માટે. હવે આવી વાત કે આકાશવાણીનું છે એ સંચાલન કોનું? તો મિત્રો, સંચાલન છે સૂચના અને પ્રસારણ મંત્રાલય કરી રહ્યું છે. અને બીજો એક પ્રશ્ન પણ બહુ મહત્વનો છે અને જે છે કે રેડિયો સ્ટેશન કેટલા છે અને ટ્રાન્સમિશન કેટલા છે? તો ટેક્સ્ટબુક આધારિત છે એ જવાબ તમારા ઘરે રેડી છે, 187 અને 180, કારણ કે 18 વર્ષ 7 દિવસ 18 વર્ષના 0 દિવસ. અહીં મિત્રો, રેડિયો સ્ટેશન તો 18 અને 7 વાળું વાર્તા ઉપરથી 187 રેડિયો સ્ટેશન પૂછાય કે ટ્રાન્સમિશનની ટ્રાન્સમીટર કેટલા છે, તો 180. અને વિસ્તાર અને વસ્તીને અનુસંધાને તો તમને એ પણ ખ્યાલ છે, 83 હે ને, તો 83% વિસ્તાર અને 96 રેડિયો સાંભળવું એટલે 96 એ વસ્તી. તો મિત્રો, તમે જો રેડી હો તો તમારી ટેસ્ટ લઈ લો અને મને ખાતરી છે કે તમને લગભગ દરેકના જવાબ હવે આવડી જવાના છે. તો એક વાત કરી દઉં કે રેડિયો છે એ આખું મેં વાત કરી એમ મનોરંજન માટે બેસ્ટ માધ્યમ હતું, કારણ કે ગામડાઓમાં છેવાડા સુધી એ પહોંચી શકતું હતું. સાથે સાથે એ અસરકારક પણ માધ્યમ હતું, કારણ કે લોકો માટે એક જ આધાર હતો, એટલે ખાસ કરીને યુવાનો માટેના કાર્યક્રમો, મહિલા માટે, બાળકો માટેના જબરદસ્ત કાર્યક્રમો હજુ પણ પ્રસારિત થાય છે. તો એનો એક જે કહેવાય કે વેઇટેજ એ જબરદસ્ત હતું, પ્રત્યાયન જબરદસ્ત થતું હતું. આદિવાસીઓને લગતા વિશેષ કાર્યક્રમો પણ એમાં ઉપલબ્ધ હતા. ખેતી જે લોકો કરતા હોય તો એની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે
એની ઝીણામાં ઝીણી માહિતી, મરઘા ઉછેર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, આ દરેકની માહિતી ખાસ પ્રોગ્રામ્સ એની અંદર હતા. સાથે સાથે સમાચારો, એનું તો બહુ મહત્ત્વ હતું. પ્રાદેશિક સમાચાર હતા, સમગ્ર દેશને કેન્દ્ર લેવલના પણ સમાચારો હતા. એ સિવાય રમત ગમત કોમેન્ટ્રી, જે લાઈવ કોમેન્ટ્રી આવતી ક્રિકેટની, તો એક આનંદ હતો. સાથે સાથે અગાઉ જે લાયસન્સ રાખવું પડતું હતું એ હાલના પેઢીને કદાચ ખબર નહીં હોય. હવે તમે જાણો છો એમ કે નવી ટેકનોલોજી આવી ગઈ છે, ભરપૂર એફએમનો દબદબો શરૂ થઈ ગયો છે. પણ મિત્રો, રેડિયોએ પોતાનું સ્થાન ભલે થોડું નીચું, પણ હજુ પણ ઘણા બધા છેવાડાના લોકો એને માણી રહ્યા છે. તમે જાણો છો એમ, વિશેષ વાત કરું તો વડાપ્રધાનશ્રીની કંઈ વાત કરવી તો તમે જાણો છો એમ, મનની વાત, મન કી બાત, તો એના દ્વારા પણ એ દૂર સુધી પહોંચી શકાય છે. અને હવે જો તમે રેડી હો તો ટેસ્ટ લઈ લો. મિત્રો, તમે પેન હાથમાં લઈ લેજો, જવાબ લખજો, કોઈ ટેન્શન નહીં. ધારો કે આવડતા નથી, કંઈ વાંધો નહીં, યાદ તો રહી જવાના છે. અને આપણું જે છેલ્લો જે ગોલ છે એ તો એ છે કે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય યાદ આવી જાય, ખાસ કરીને પરીક્ષાની અંદર, તો તમારા પૂરા માર્ક્સ મળી જાય. પણ મિત્રો, તમારે કોમેન્ટ્સમાં મને જવાબ લખવાનું કહ્યું છે કે મને સર અમારા 5 સાચા, 7 સાચા કે 11 સાચા. તો 11 પ્રશ્નો માટે રેડી. તો પ્રશ્ન નંબર 1, રેડિયોની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરેલ? યસ, રેડિયો પર માર્કો દેખાતો નહોતો, બિલકુલ સાચું, માર્કોની. માર્કોની. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ક્યાં સ્થપાયેલું? એક્ઝેક્ટલી, ઇંગ્લેન્ડ. બરાબર, રેડિયો ચાલુ નહોતો થતો. યસ, ઇંગ્લેન્ડ. વર્તમાન ભારતમાં કેટલા રેડિયો સ્ટેશનો અને કેટલા ટ્રાન્સમીટર પાઠ્યપુસ્તક પ્રમાણે છે? બિલકુલ સાચું છે, 187 રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમીટર કેટલા? વેરી ગુડ, 180. બંને જવાબ સાચા. ઓલ ઇન્ડિયા રેડિયો નામ કઈ સાલમાં રાખવામાં આવ્યું હતું? મિત્રો, તમારા ઘર ક્રમ યાદ છે ને, ક્લબ રેડિયો, પછી રેડિયો પ્રારંભ, પછી યસ ભારતીય પ્રસાર સેવા, અને પછી ઓલ ઇન્ડિયા રેડિયો, હે ને? તો તમને ખબર છે 2, 4, 3 ને 6 ઉમેરવાના છે, 4 × 6 = 9, 6 = 15 ઉમેરી દેશો એટલે યસ, વેરી ગુડ. 1936 ઓલ ઇન્ડિયા રેડિયો છે, 1936. ભારતમાં 1923માં ખાનગી પ્રસારણ રેડિયોનું ક્યાં ક્લબ રેડિયો તરીકે યસ પ્રસારણ થયું હતું? સોરી, ક્યાં, બરાબર, ક્લબ રેડિયો તરીકે ક્યાં, તો તમે જાણો જ છો ક્યાં છે. યસ, મુંબઈ, વેરી ગુડ. અને તમને કદાચ સાલ પૂછે તો પણ ખબર છે, 1923, કારણ કે 2 વર્ષ પછી, 1921 પછી, હે ને? પછી કઈ સાલમાં મુંબઈ અને કોલકાતામાં 2 સરકારી ટ્રાન્સમીટરથી સ્થાપના થી રેડિયોનો પ્રારંભ થયો? તો તમને ખબર છે 2, 4 એટલે કે 6 ઉમેરી દેશો તો 1927. બિલકુલ સાચું છે, 1927. ત્યાર પછીનો પ્રશ્ન છે, રેડિયોનો આવિષ્કાર કઈ સાલમાં થયો હતો? હવે યાદ જ છે, બરાબર ને, રાડુ પાડતો, રા, રા એટલે 21, 1921. 1957માં ભારતમાં AIR નામ શું રાખવામાં આવ્યું? તો યસ, AIR જે ઓલ ઇન્ડિયા રેડિયો હતો એનું નામ 1957માં શું કરી નાખાયું? આકાશવાણી. આકાશવાણી. અને વર્તમાન ભારત રેડિયોનો કેટલો વિસ્તાર અને કેટલી જનસંખ્યા ટકાવારીમાં આવરી લે છે? તો બસ, બિલકુલ સાચું છે, યસ, 83. યાદ આવી ગયું ને, 83. અને બીજું શું આવશે? તો બિલકુલ સાચું છે કે 96, તો 83% અને 96%. તમને બરાબર યાદ છે ને, શું યાદ છે? યસ, ત્યાં 86 સાંભળે. યસ, ત્યાર પછીનું, કઈ સાલમાં સરકારે રેડિયો સ્ટેશનનું સંચાલન અને નિયંત્રણ પોતાના હસ્તક લીધું? તો યસ, વેરી ગુડ, 1930. તમને યાદ જ છે કે 2, 4, 3 એટલા ઉમેરવાના છે, તો 1930. બને તો એક પેજની અંદર આ લખી જ નાખું, એટલે જેથી કરીને સીધો જવાબ જ તમે આપી શકો. ને છેલ્લો પ્રશ્ન, રેડિયોની શોધ કઈ સાલમાં થઈ? બિલકુલ સાચું છે, 1921. બરાબર, 1921. તો મિત્રો, કેટલા સાચા પડ્યા એ જવાબ ફટાફટ કોમેન્ટ્સમાં લખી દો, અને મજા આવી હોય તો જરૂરથી તમારા મિત્રોને મોકલી દો, કારણ કે ઘણા લોકો અત્યારે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. અને હા, અત્યારે 11મામાં હોય એને તો ખાસ, તો એને 12મામાની તૈયારી અત્યારથી થઈ જશે. અને બાકી તો બધાને
નોલેજ ઇઝ પાવર. તો અત્યારે ઘણા બધા લોકો અત્યારે યુટ્યુબ દ્વારા પોતે જ્ઞાન મેળવી રહ્યા છે, તો બધાને અત્યારે ને અત્યારે જ મોકલી દો. અને હા, વલોણુંને ચલો આપી દો. તો વલોણું કહે છે કે રાડુ પાડે રેડિયો તો જરા કાન ધરજો. મિત્રો, રેડિયોમાંથી પણ જો તમે ડેઇલી સમાચાર સાંભળો ને તો તમને કરંટ ટોપિક્સ વિશે ઘણી બધી માહિતી મળે. રાડુ પાડે રેડિયો તો પણ જરા કાન ધરજો ને અમૃત સમ જ્ઞાનનું જરા પાન કરજો. જી હા મિત્રો, એ જ્ઞાન છે અમૃત સમ છે અને એનું પાન આપણે રોજે રોજ કરવું જોઈએ. તમે કરતા જશો, જરૂર કરશો, ફરીથી ખૂબ મજા આવી હશે. બસ મજા કરતાં કરતાં કેમ ભણવું એવો એક આ પ્રયાસ છે. ફરીવાર એવું લાગે તો વિડીયો જોઈ લેજો, પણ મને એટલી ખાતરી છે કે કંઈ પણ પૂછાય તો જે તમને અત્યાર સુધી કદાચ એવું લાગતું હશે કેટલુંક આવડતું હશે કેટલુંક નહીં આવડતું હોય, તો આજે શીખાય એનો આનંદ લેવાનો, નવું શીખ્યાનો આનંદ, રોજે રોજ આનંદ. બસ ભણતા રહીએ, આગળ વધતા રહીએ, બધાને જોડતા રહીએ. યુ ઓલ ધ બેસ્ટ. કોમેન્ટ્સની રાહ સાથે આવજો.